મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરી હવાનો આરોપ લગાવવામાં આવ્યો છે બાળવના બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે તિરુપતિ રાજ બંગલોઝમાં નકલી કચેરી ચાલતી હતી ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળ્યાનો દાવો પણ કરાયો છે વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે પર શૈલેષ જોડાયા છે શૈલેષ જે પ્રકારે નકલી કચેરીનો મામલો સામે આવ્યો છે મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે શું છે પ્રાથમિક વિગતો ચોક્કસ જણાવી દઉં કે મોડાસા શહેરની અંદર તિરુપતિ રાજ બંગલોજ જે સોસાયટી છે ત્યાં નકલી કચેરી સિંચાઈ વિભાગની હોવાનું બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે તેઓ ત્યાં પહોંચ્યા હતા ત્યાં પહોંચી અને સમગ્ર મામલો છે બહાર લાવવાની કોશિશ કરી હતી આ કચેરીની અંદરથી ડુપ્લિકેટ સિક્કા મેઝરમેન્ટ બુક તેમજ અન્ય જે લેટરપેડો બિલો વગેરે એ પણ મળી આવ્યું છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એમને પૂછીશું આપણે પૂછવા માંગીશ કે આ સમગ્ર હકીકત આપે કઈ તે બહાર પાડી શું પહેલા તો હું સ્પષ્ટતા કરું કે મને એવું હજુ પણ શંકા છે કે આ સાચું છે કે ખોટું પરંતુ એક વ્યક્તિનો એવો ફોન આવેલો અને એને મને કીધું હતું કારણ કે રોતા રોતા ફોર્મ ભર્યો તો કે ભાઈ મને હેરાન કરે છે મારી પાસેથી ખોટી ડિમાન્ડો કરે છે મને ધક્કા ખવડાવે છે એના પેમેન્ટો થતા નથી અને સાહેબ કે અહીંયા ગાડી આ પ્રકારની મને શંકા તો બે ત્રણ વર્ષથી હતી કે આવું ક્યાંક ચાલી રહ્યું છે એટલે એના આધાર ઉપર હું એકદમથી મને ખબર પડી કે આ ઓફિસ ખુલી છે એટલે હું એકદમથી આવીને તપાસ કરતાં મને અહીંયા ડીઈ ચાલુ ડીઈ મળ્યા રિટાયર્ડ ડીઈ પણ મળ્યા અને બીજા ત્રણ જણા શખ્સ પણ અહીંયા હાજરમાં મળ્યા સિક્કા હતા એમબી બુકો હતી કોરી એમબી બુકો હતી બે તિજોરીઓ ભરીને ફાઇલો છે સિક્કા એક બે સિક્કા નહીં પરંતુ ત્રણ ખાના ભરીને સિક્કા છે એટલે હું એવું માનું છું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પારદર્શકતાથી કામ કરી રહ્યા છે સરકાર કા પારદર્શકતાથી કામ કરી રહી છે અને કોઈ પણ કામ હોય માન્ય કલેક્ટરશ્રી હોય કે એસપી સાહેબ હોય તરત એક નિખાલસાથી આપણને જવાબ આપીને એનું તપાસ માટે કરતા હોય અઠવાડિયા પહેલાં પણ હું મળ્યો ત્યારે એમણે ડીડીઓને મારી સામે જ કીધું હતું કે ભાઈ તમે આની તપાસ કરો કે આ સાચી વસ્તુ ક્યાંક આવું ચાલે છે કે નથી ચાલતું ધારાસભ્યશ્રીનો આ આક્ષેપ છે એટલે કહેવાનો મતલબ આ વાત કરી પરંતુ સ્થળ ઉપર આવતા મને તો એમ જ હતું કે માત્ર હશે ચા પીને હું અહીંયાથી જતો રહીશ કે ભાઈ બેસીને જઈશ ત્યાં વાત કરીશ કો સાચું છે ખોટું ખાલી કો કે કદાચ અફવા પણ કરી હોય પરંતુ સ્થળ પર આવતા મને દુઃખ પણ થયું કે આ પ્રકારનું અહીંયા એક કોમ્પ્યુટર છે આ પ્રકારનું ચાલતું હોય એ મારા માટે દુઃખદ વાત છે આ હજુ પણ કહું છું કે આ મને પૂરેપૂરો વિશ્વાસ સિત્તેર ટકા વિશ્વાસ છે કે આ ખોટું છે પરંતુ ક્યાંક ને ક્યાંક મારી શંકા પણ હોઈ શકે હું ખોટો પણ હોઈ શકું પરંતુ આની જો નિખાલાસાદી તપાસ કરવામાં આવે છેલ્લા ત્રણ વર્ષના કામોની તપાસ કરવામાં આવે તો સો ટકા મને વિશ્વાસ છે કે મારા મત વિસ્તારમાં મેં જાતે તપાસ કર્યા છે ઘણા કામો પર થયા નથી નાના બિલો નીકળી ગયેલા છે ચોક્કસથી તો આ હતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ તેઓ પણ જણાવી રહ્યા છે કે અનેક વખત જિલ્લા પંચાયતની અંદર જિલ્લા વિકાસ અધિકારીને અનેક વખત આ બાબતની રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જો એ આશંકાના કારણે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને એ પહોંચ્યા બાદ જે કંઈ સાહિત્ય હતું સિંચાઈ વિભાગનું એ તમામે તમામ સાહિત્ય મળી આવ્યું છે ગ્રાઉન્ડ ઝીરો લેવલથી આપણે દર્શાવવાના ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્ન કરીશું આ તરફના દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો કે આ જે કોઈ અધિકારીઓ અંદર હતા એ પણ તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે ખરેખર સાચી સાચ અંદર શું હકીકત છે

અલગ અલગ તાલુકાના જે અધિકારીઓ છે એમના જે સીલ અને જે કઈ સાહિત્ય છે એ પણ મળી આવ્યા છે પરંતુ પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરે છે જે કોઈ સાહિત્ય છે એ સાહિત્યને જોયા પછી કઈ રીતની તપાસ કરે છે એ સંપૂર્ણ હકીકત તપાસ બાદ જ ખ્યાલ આવે એમ છે અત્યાર સુધી આપણે ગુજરાતની અંદર નકલી દોર ઘણા સમયથી જોતા આવ્યા છીએ અને આ નકલી કચેરી વધુ એક સામે આવી છે આ પહેલા પણ ગુજરાતની અંદર નકલી કચેરીઓ આપણે જોઈ જ છે પરંતુ જ્યારે હવે આ નકલી કચેરી વધુ એક સામે આવી છે ત્યારે આ બંગલોરની અંદર કેટલા સમયથી આ કચેરી ચાલી રહી હતી કેટલા ના વ્યવહારો થયા તેને લઈને કોઈ વિગતો મળી રહી છે ચોક્કસથી હાલ તો જે કંઈ સાહિત્ય મળ્યું છે એ સાહિત્યને લઈ અને ટાઉન પોલીસે તપાસ કરી રહી છે આ અગાઉ દાહોદની અંદર પણ નકલી કચેરી સામે આવી હતી એ જ પ્રકારની ઘટના જાણે મોડાસાની અંદર હોય એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે પરંતુ જે નકલી કચેરી અથવા તો જે કંઈ સાહિત્ય છે સાહિત્યની તપાસ કર્યા બાદ જ સંપૂર્ણ બાબતે આપણને ખબર પડી હશે કેમ છે હાલ તો પોલીસ ઘટના સ્થળે હાજર છે જે કોઈ સાહિત્ય જે કંઈ કોમ્પ્યુટર વગેરે સાહિત્ય છે એની પણ તપાસ થઈ રહી છે ત્યારે શું હકીકત બહાર આવે છે જેને લઈ અને ટાઉન પોલીસ છે એ પણ ક્યાંક ને ક્યાંક સતર્ક છે અલગ અલગ જે કચેરીઓ છે એના જે કોઈ સીલ મળી આવ્યા છે મેજરમેન્ટ બુક છે સરકારી મેજરમેન્ટ બુક જે છે સિંચાઈની કચેરીથી બહાર મળી આવી છે જેને લઈ અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે પરંતુ આ વિસ્તારના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય અનેક વખત રજૂઆતો પણ કરેલી છે પરંતુ આજ રોજ એક આશંકાના પગલે એ આ તિરુપતિ રાત સોસાયટીની અંદર આવી તપાસ કરતા આ સંપૂર્ણ સાહિત્ય જે છે એ બહાર આવવા પામ્યું છે અને પોલીસ જયારે સંપૂર્ણ તપાસ કરશે ન્યાયિક તપાસ થશે ત્યારે વધુ વિગત આ બાબતે બહાર આવે એમ છે જી જોડાયેલા રહેજો કારણ કે અત્યારે આ સૌથી મોટો સવાલ થાય કે આખરે આ નકલી કચેરી રાજ્યની અંદર અવારનવાર સામે આવી રહી છે કોંગ્રેસ નેતા પણ જોડાયા છે મનીષ દોશી મનીષભાઈ સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર મનીષભાઈ ગુજરાતની જનતા ક્યાં સુધી નકલી નકલીનો ખેલ જોશે કારણ કે અરવલ્લીના મડાસામાંથી પણ આજ રોજ એવી જ ઘટના સામે આવી છે નકલી કચેરી હોવાનું સામે આવ્યું છે ઘણી ગંભીર અને ચિંતાનો વિષય સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપરના દર્શકો ગતિશીલ ને પ્રગતિશીલ ગુજરાતમાં ભાજપાના ભ્રષ્ટાચારના કારનામા ને તો એક પછી એક ખુલી રહ્યા છે નકલી ઘી નકલી ઘી નકલી દૂધ નકલી 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 નો તો કારોબાર બહુ ચાલે છે પણ સાથે સાથે નકલી કચેરી આપણે બોડેલી છોટાઉદેપુર દાહોદ ત્યાં જોઈ આદિવાસી વિસ્તારમાં પણ જોઈ આજે જે નકલી કચેરીનું નવું મોડેલ આવ્યું છે એનાથી થોડી પણ શરમ હોય તો આ ભાજપાના ભ્રષ્ટાચાર શાસકોએ સમજવાની જરૂર છે ગુજરાત ની અંદર સામાન્ય માણસ જીવન માટે બદલાવ માટેની સુવિધા ઉભી થવાને બદલે ભાજપાના નેતાઓ ને એના મરતિયાઓ કરોડો રૂપિયા ને લૂંટનો કારોબાર ચલાવે છે જે પ્રજા માટે પ્રજા હિત માટે જે છે એક પૈસા બારોબાર ચાઉ થાય છે અને એનો આ વધુ એક જીવતો જાગતો પુરાવો ચાલુ આપણી સામે આવ્યો છે ત્યારે આ ગંભીર બાબત અંગે સરકારમાં થોડી પણ શરમ હોય તો જવાબદારી સ્વીકારે જી મનીષભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો આભાર જે પ્રકારે અત્યારે નકલી કચેરી જોવા મળી રહી છે એક વખત પાસે જઈશું રાજ્યની અંદર આટલી બધી નકલી વસ્તુઓ જ્યારે ઝડપાય છે ત્યારે સવાલ એ થાય કે રોજબરોજ છાશવારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે કોની રહેમ નજર હેઠળ આ પ્રકારના મળતિયાઓ છે આ પ્રકારના લોકો છે તેમને કોની રહેમ નજર મળતી હશે કે તેઓ વારંવાર આ પ્રકારે નકલી કોઈના કોઈ વસ્તુઓ ખોલીને બેસી જાય છે ચોક્કસથી ગુજરાતની અંદર નકલી કચેરીઓ અથવા તો જે કોઈ કંભાંડો છે એમાં કોઈ નવાઈ નથી ભૂતકાળમાં જીએલડીસી વિભાગમાં પણ અનેક પ્રકારના આવા કંભાંડો સામે આવેલા છે ત્યારે આજ રોજ જે ધારાસભ્ય આશંકાને પગલે આ તિરુપતિ તિરુપતિરાજ બંગલાની અંદર તપાસ કરતા સંપૂર્ણ જે સિંચાઈ વિભાગનું સાહિત્ય હતું એ સાહિત્ય મળી આવ્યું છે નકલી સીલ પણ મળી આવે છે જેના આધારે ફળીભૂત થાય છે કે આ જે કોઈ સાહિત્ય મળ્યું છે એ જોતા ક્યાંક ને ક્યાંક નકલી કારોબાર આ સોસાયટીની અંદર જે મકાન છે એ મકાનની અંદર ચાલુ હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે જી જી શૈલેષ આગળ પણ આપણા પાસેથી વિગતો મેળવતા રહીશું અત્યારે આપ જોડાયા અને સમગ્ર વિગતો આપી આપનો આભાર